નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વિડીયોમાં વાત કરવાના છીએ, જેમાં 1 જુલાઈથી અમુક નિયમો બદલાઈ રહ્યા છે અને એમાંથી બેંક ખાતાથી જોડાયેલ અમુક નિયમો બદલાઈ રહ્યા છે, તે ખાસ તમે આ વિડીયો તમારે જોવાનો રહેશે. જો મિત્રો આ તમે નિયમ નહીં જાણો તો ખાસ તમને નુકસાન થશે. એટલે 1 તારીખથી બેન્કિંગ સેવાઓમાં સંબંધિત કેટલીક નિયમોમાં ફેરફાર થવાનો છે, જે અંગે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. અને આ ફેરફારોમાં બેંક એટીએમમાંથી કેશ નીકળવાના નિયમો, લોન માટે અને જે સેવિંગ એકાઉન્ટ છે એનામાં મિનિમમ બેલેન્સની મર્યાદા સહિત અમુક વસ્તુઓ સામેલ છે, તેની આપણે વિડીયોમાં વાત કરવાની છે. તો સૌપ્રથમ તમે આ વિડીયો અત્યારે લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદરમાં ઘટાડો. હવે મિત્રો આપણે જણાવી દઈએ, 30 જૂન બાદ બેંકમાં એવા ઘણા નિયમોમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. મીડિયાના રિપોર્ટ અનુસાર અનેક બેંકે સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજદરમાં 0.50% ઘટાડો કર્યો છે અને 1 જુલાઈથી બેંકના બચત ખાતા પર મહત્તમ 3.25% વાર્ષિક વ્યાજ મળશે. અમુક બેંકના એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા બેલેન્સ પર 3% અને 50 લાખની વધુના બેલેન્સ પર 3.25% વાર્ષિક વ્યાજદર પ્રમાણે વ્યાજ મળશે. આ પહેલાં દેશની સૌથી મોટી બેંક SBI અને કોટક મહિન્દ્રા બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજદરમાં મોટો ઘટાડો કર્યો હતો. હવે મિત્રો આપણે વાત કરવાની છે કે એટીએમમાં અમુક નિયમમાં ફેરફાર થયો છે, તે અંગે આપણે વાત કરવાના છીએ. મીડિયાના રિપોર્ટ મુજબ લોકડાઉન અને આ કોરોના વાયરસના કારણે 1 જુલાઈથી એટીએમમાંથી કેશ વિડ્રોલ મોંઘું થઈ રહ્યું છે. એટલે કે હવે તમારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ચાર્જ લાગશે, વધારે ચાર્જ લાગશે. એના કારણે આ પહેલાં કોરોનાના સમયમાં નાણાં મંત્રાલયે એટીએમમાંથી કેશ વિડ્રોલ કરવા માટે બધે ટ્રાન્ઝેક્શન ચાર્જ હટાવ્યા હતા અને આ સમયમાં ચાર્જિસ હટાવી સરકારે લોકોને 3 મહિના સુધી રાહત આપી હતી. પરંતુ આ રાહત મર્યાદા 30 જૂન 2020ના રોજ સમાપ્ત થઈ રહી છે. એટલે કે હવે તમારે બીજી બેંકમાં એટીએમમાં તમારે જવું છે અને તેમાં તમારે કેશ કાઢવા છે તો એના ઉપર તમારે ચાર્જિસ લાગી શકે છે અને એથી મહત્તમ ચાર્જિસ લાગી શકે છે. હવે વાત કરવાની છે કે બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવું તમારે જરૂરી છે. મીડિયાના રિપોર્ટ મુજબ કોરોના સંકટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે કોઈપણ બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં મહત્તમ અને સરેરાશ બેલેન્સ ફરજિયાત નથી, પરંતુ આ આદેશ એપ્રિલથી જૂન મહિના સુધી જતો અને એવામાં જે તમારું બેંક એકાઉન્ટ છે એમાં ખાતામાં તમારે મિનિમમ બેલેન્સ ન હોવા પર લોકોએ કોઈ ચાર્જ આપવામાં આવતી નહોતી, પરંતુ હવે તમારે આ સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. એટલે મિત્રો આની સીધી અસર આપણા ઉપર રહેશે. હવે તમારે ખાસ કરીને બેંકમાં મિનિમમ બેલેન્સ તમારે રાખવું પડશે અને એના કારણે ખાસ તમે તમારું બેંકનું ખાતું તમે સેવિંગ કરી શકશો. તો મિત્રો આટલા નિયમો ખાસ બદલાયા છે, જે બધા દરેક મિત્રોને ખાસ નોંધ લેવી. તો મારી આ માહિતી મિત્રો તમને સાચી લાગી હોય તો વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.